विरामबा सीधो संवाद में आपनु स्वागत छे। साइक्रोट्रॉपिक सब्सटेंस नी कैटेगरी नी दवाओनो दुरुपयोग थतो हतो अने जेना पगले नशा माटे वपराती आ प्रकारनी दवाना उत्पादन थी ग्राहक सुधीनो रेकॉर्ड राखवो हवे फरजियात करी देवामां आव्यो छे। आ अंगे निर्णय लेवामां आव्यो छे। ड्रग कंसल्टेटिव कमिटीना देशभरना सभ्योनी आ अंगे गुरुवारे मळेली विडियो कॉन्फरन्सना माध्यमथी मीटिंगमां आ निर्णय लेवामां आव्यो छे। लेबोरेटरी सर्टिफिकेट विना खांसीनी दवानी निकास पण हवे नहीं करी शकाय अने एटलुं ज नहीं वेचाणनो ट्रेक राखी शके ते माटे सर्वग्राही रिपोर्ट पण तैयार करवामां आवशे। आजे सीधो संवादमां आज अंगे आपणे वात करीशुं। शीर्षक छे मेडिसिननो रेकॉर्ड। मेडिसिननो रेकॉर्ड चर्चामां आपणी साथे जोडाई गया छे शैलेश परमार, भाजप नेता इलियास कुरेशी, कोंग्रेस नेता जशुभाई पटेल, प्रमुख ड्रगिस्ट एंड केमिस्ट एसोसिएशन गुजरात प्रफुल त्रिवेदी, मंथव न्यूज ना एसोसिएट एडिटर, तमाम महानुभाव नु स्वागत छे। जशुभाई, मानसिक रोगों में वपराती केटलीक दवाओं केटलाक युवक नशाजन्य पदार्थ तरीके उपयोग करता होय छे अने तेमां आ बाबत में केटलो तथ्य छे अने तेनो ट्रेक रेकॉर्ड राखवो हवे फरजियात बनावी देवामां आव्यो छे, शुं कहेशो? एक्चुअल में दवा जे प्रकार होय छे एमां शेड्यूल एच, नॉन शेड्यूल अने शेड्यूल एक्स। आ दवाओनु वेचाण शेड्यूल एच डॉक्टरना प्रिस्क्रिप्शन वगर दवा वेचाती नथी, जेमा एंटीबायोटिक थी लई डायाबिटिक ब्लड प्रेशर में वपराती दवाओ छे। ज्यारे नार्कोटिक जे साइकोट्रेटिव सब्सटेंस नी जे दवाओ छे जेमा ए दवाओ छे शेड्यूल एक्स ना कायदा नीचे एनो रेकॉर्ड घणा वर्षो थी रखातो होय छे। पण क्यांक ने क्यांक जे रीते हमणा वात चाली के भाई एनो रेकॉर्ड राखो, रेकॉर्ड तो वर्षो थी डिपार्टमेंट लेवले खरीद वेचाण, कारण के दवा व्यवसाय एक एवो है कि जे 100% बिल थी चालतो होय छे। पण केटलाक ऑनलाइन बिजनेस नी अंदर जे मोटा मोटा चैम्पियन लोको आया जेनी अंदर आ बधा बनाव बनवा मंड्या के जे ऑनलाइन नी अंदर नशाकारक दवाओ वेचाती थी गई, साइकोट्रिक सब्सटन्स, गर्भपात नी दवाओ खुल्लेआम वेचाती थी गई। एना माटे थईने डिपार्टमेंट में वारे वारे केन्द्र सरकारे एटले ड्रग कंसल्टंट कमिटी तो रिपोर्ट हमणा आप्यो बराबर छे, પણ ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાએ પણ એક આદેશ જારી કરી અને આપણા કેન્દ્રીય મિનિસ્ટર માંડવિયા સાહેબે તો ઓલરેડી 20-20 ઓનલાઈન લોકોને નોટિસ આપી છે કે તમે આ ગેરકાયદેસર ધંધો બંધ કરો। અને આ જે ધંધો છે જેની અંદર યુવા ધન આડા માર્ગે જઈ રહ્યું છે અને એના માટે થઈ અને કાયદામાં થોડી કડકાઈ આવી છે। પણ જ્યાં ડિપાર્ટમેન્ટ લેવલની વાત છે તો ડિપાર્ટમેન્ટ આ બાબતે શેડ્યુલ એક્સની જે દવાઓ છે એનું વેચાણ, ખરીદ વેચાણ બધા જ રેકોર્ડો ઓલરેડી એને રાખવા જ પડતા હોય છે। અને એમાંય ઘણી બધી એવી નાર્કોટિક દવાઓ છે કે જે કેન્સરમાં પીડાતા દર્દીઓ હોય જેમાં ફેન્ટાનિલ એવી દવાઓ છે જેની અંદર આધાર કાર્ડ સિવાય તો આપી જ નથી શકાતું ને એનો રેકોર્ડ રેગ્યુલરલી નાર્કોટિક ડિપાર્ટમેન્ટ કરતું હોય છે। પણ કેટલીક નાર્કોટિક દવાઓ જે NRX આવે છે બધી દવાઓ નાર્કોટિકના કાયદાની અંદર નથી આવતી। આ ચોક્કસ કોડિન સિરપો જે છે કે જે કપ સિરપના બાને આડી, પણ સરકાર જ્યારે એનો જથ્થો મેન્યુફેક્ચર લેવલે જો કંટ્રોલ કરી દે તો મેન્યુફેક્ચર લેવલે જો કંટ્રોલ કરવામાં આવે તો આની ઉપર બહુ જ મોટું। પણ આજે દવાના વ્યવસાય, દવાનું એસોસિએશન અને ફૂડ એન્ડ ડ્રગના ઓથોરિટીના જે ઓફિસરો છે એની સાથે અમે ઈચ્છીએ છીએ અને ગુજરાતની અંદર અમે ચોક્કસ એવું ઈચ્છીએ છીએ માનવતાની દ્રષ્ટિએ કે કોઈનો છોકરો આડા રસ્તે ન જવો જોઈએ, જેના માટે અમે ઘણા વર્ષોથી આ પ્રયત્ન કરીએ। પણ ક્યાંક ને ક્યાંક 1-2% લોકો આ ધંધા સાથે જોડાતા હોય છે। મેં હમણાં વચ્ચે જોયું તો ઘણા બધા લેભાગુ ડોક્ટરોના ત્યાંથી પણ આ બધી મોટા જથ્થામાં પકડાઈ છે। બાવળાને બાજુ તો શાકની લારીવાળા કે રિક્ષાવાળા પણ વેચતા હતા, એમાં ડ્રગ લાયસન્સ લેવું ફરજિયાત હોય છે પણ પોલીસ ડિપાર્ટમેન્ટ આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક રોકાતું નથી। પણ ડિપાર્ટમેન્ટ લેવલે અને એસોસિએશન લેવલે અમે ઈચ્છીએ કે દવાની દુકાનમાંથી આ વેપાર અને યુવા ધન આડા રસ્તે ના જાય, એના માટે સતત અમે પ્રયત્ન કરતા આવીએ છીએ। બિલકુલ પ્રફુલ સર, યુવક યુવતીઓ નશાજન્ય પદાર્થ તરીકે ઘણીવાર મેડિસિન્સનો ઉપયોગ કરતા હોય છે અને આ બાબત ડ્રગ કન્સલ્ટેટિવ કમિટીના ધ્યાન પર આવી અને તે લોકોએ હવે કડક નિયમો બનાવ્યા છે, શું કહેશો? જસુભાઈ, ઘણી બધી વિગતે વાત કરી પણ તો એમણે જે છેલ્લું જે વાક્ય કહ્યું કે શાકભાજીવાળા અને કેટલાક નાના તાલુકા ટાઉનની અંદર લેભાગુ ડૉક્ટરો પાસેથી આવી દવાઓનો જથ્થો મળે છે અને એ લોકો યુવકો કે યુવતીઓને વગર પ્રિસ્ક્રિપ્શને કે વગર બિલે વેચે છે, જો આ હોય તો આ બાબત અત્યંત ગંભીર ગણાવી જોઈએ મારી દ્રષ્ટિએ। અત્યારે શું છે કે જે માનસિક રોગોના દર્દીઓને જે દવાઓ અપાય છે એ કેટલાક લોકો
નશાજનક પદાર્થ તરીકે એનો ઉપયોગ કરે છે. અગાઉ પણ સ્પિરિટ છે, કફ સિરપ છે, કેટલીક ગોળીઓ છે, એનો ઉપયોગ આ જ રીતે યુવકો નશા માટે કરતા હતા. હવે જે માનસિક ઉત્પાતથી પીડાતા જે દર્દીઓ હોય એને જે શાંત રહેવા માટેની જે દવાઓ છે, જેમાં કેટલાક જો નામો જોઈએ તો અલ્પ્રાઝોલમ, ક્લોનાઝીમ, જેલીપીડેમ, કોડિન, કોરેક્સ, કોડિસ્ટાર, ફેન્સીડિલ, જોલફેસ, ક્લોનોટ્રોડિલ, ટોસેક્સ, આ બધી જે દવાઓ છે એ નશાજનક પદાર્થ તરીકે વપરાય છે. જે જસુભાઈએ કહ્યું રીતે જે કેટેગરી છે એચ અને એક્સ કેટેગરીમાં આવે છે. એનડીપીએસની જે દવાઓ હોય છે એ વેચા એ રીતે તમે વેચી જ નથી શકતા પ્રિસ્ક્રિપ્શન વગર. પરંતુ આ બાબત હવે જ્યારે કેન્દ્રના ધ્યાન ઉપર આવી ત્યારે કેન્દ્રની જે ડ્રગ કન્સેન્ટિવ કમિટી છે એની ગઈકાલે વિડીયો કોન્ફરન્સથી મિટિંગ મળી, જેમાં બધા હોદ્દેદારો હાજર હતા. અને એ વખતે આ બધી ભલામણો થઈ કે આ અંગે એક સર્વગ્રાહી નીતિ નક્કી કરવામાં આવશે અને એ માટે એક સોફ્ટવેર પણ ડેવલપ કરવામાં આવશે. પરંતુ જે ઓનલાઈન વેચાય છે અને ઓનલાઈનમાં ક્યારેક એવું પણ બને છે કે ભાઈ અમદાવાદનો દર્દી હોય ને પ્રિસ્ક્રિપ્શન પૂનાના ડૉક્ટરે લખેલું હોય કે બિહારના કોઈ ડૉક્ટરે લખેલું હોય અને એ દવા ઓનલાઈન એને મળી જતી હોય, તો ચોક્કસપણે આ બાબત ઉપર પણ ચેક કરવાની જરૂર છે. અને જે દવાઓ દવા તરીકે જ વપરાવી જોઈએ એ નશાજનક પદાર્થો તરીકે વપરાય અને એના જે નશેડી લોકો છે એ એનો ઉપયોગ કરે, આ બાબત ચોક્કસપણે ગંભીરતાથી લેવી જોઈએ. અને એના ઉત્પાદન ક્ષેત્રથી લઈ અને છેક છેલ્લે એના જે ઉપયોગ કરતા દર્દી હોય ત્યાં સુધીનો રેકોર્ડ રાખવાની આખી વાત છે. પરંતુ જો આ બાબત ડિગ્રી વગરના ડૉક્ટરો કે લેભાગુ ડૉક્ટરો કે કોઈ સામાન્ય નાના તાલુકા ટાઉનમાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો કે શાકભાજીની લારીઓવાળા સુધી જો આ દવા પહોંચી જતી હોય તો મારી દ્રષ્ટિએ આ બાબત અત્યંત ગંભીર છે. બિલકુલ શૈલેષભાઈ, નશો કરવા માટે ટેવાઈ ગયેલા જે લોકો છે તે ઘણીવાર નશાજન્ય પદાર્થ ન મળતા આ પ્રકારના તેના વિકલ્પમાં મેડિસિનનો ઉપયોગ કરતા હોય છે, આ બાબત કેટલી ગંભીર? ટિંકલજી, જે રીતે ગુજરાતથી લઈ અને દેશમાં સમગ્ર દેશમાં ડ્રગ્સનો જથ્થો એટલા વિપુલ પ્રમાણમાં આવતો હતો અને એ ડ્રગ્સના જથ્થાને પકડવાનું કામ આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીએ કર્યું અને ગત વર્ષમાં 2023માં 4058 કરોડનો ડ્રગ્સ પકડ્યો. અમારા પર લાંચન લાગતા હતા, અમારા ઉપર બધું કહેતા હતા, ઉડતા ગુજરાતને બધી વાત, પણ અમારી એક જ નીતિ હતી એ હતી કે ગુજરાતના યુવાનો છે એ ડ્રગ્સના સકંજામાં ન આવી જાય ને યુવા ધન ક્યાંય આવા જે ગુનાખોરી છે એ ગુનાખારી દુનિયામાં જતું ન રહે. જે રીતે આજે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એટલે એ જે છે એના ચેરમેન તરીકે જ્યારે હેમંત કોશિયાજી આવ્યા છે ને, એ આપણા ડ્રગ ફૂડ એન્ડ ડ્રગ્સના કમિશનર હતા, એ આવ્યા પછી જે પ્રકારનો નિર્ણય કર્યો કે માનો કે સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટરોની દવા છે, ખાસ કરીને ખાંસીને ઉધરસની દવા તો એનો નિકાસ કરવાની પણ પ્રતિબંધ લગાવી દીધો કે સંપૂર્ણપણે ચકાસણી કરી અને શા માટે લઈ જવાય છે ને બધું જ આયાત નિકાસ અને બધું ચકાસી એનો સ્ટોક કેટલો હતો, કયા ડૉક્ટરનું છે, આ બધું જ ચકાસીને પછી વિદેશમાં પણ મોકલવામાં આવે છે. જે રીતે આપણને ખબર છે કે હમણાં ભાઈ વાત કરતા હતા, પ્રફુલભાઈએ પણ વાત કરી કે H1 અને X જે દવાઓ છે એ દવાઓ સાયકિયાટ્રિસ્ટને લગતી દવાઓ છે, એ ઊંઘને લગતી દવાઓ છે, એ મગજને અસર કરતી દવાઓ છે, એટલે એ દવાઓ વિના પ્રિસ્ક્રિપ્શન. અને હમણાં વાત કરી કે ખૂબ એટલી બધી એપ આવી ગઈ છે મોબાઈલ એપથી લઈને બધું કે એમાં ઓનલાઈન દવાઓ મળે છે, જે રીતે હૈદરાબાદમાં પ્રિસ્ક્રિપ્શન ડૉક્ટરે લખ્યું હોય ને અહીંયા ગુજરાતમાં આવીને દવા લઈ લે, એટલે એવું પણ ન થાય. યુવાધન છે એ ક્યાંક આ દિશામાં ન સપડાય, એના માટે એ પણ જો પ્રિસ્ક્રિપ્શન વગર આ પ્રકારની ઊંઘની કે જે હમણાં
नामो लीधा प्रफुल भाई ये प्रकार की एच वन अने एक्स नी जे दवाओ छे ये न लई जाय ने एनाथी युवाधन बर्बाद न थाय। भूतकाळ में आपणे जोयुं छे मेडिकल स्टोर माथी घोड़ा मळता था, घोड़ा जेवुं कंईक खेता था एवुं सांभळता था आपणे अने एनो नशो करता था। एज रीते खांसी नी दवाओ छे एमां पण अमुक टका आल्कोहोल नी मात्राना कारणे एनो उपयोग पण वध्यो छे। एटले आ बधुं छे ने पाणी पहेला पाळ બાંધવામાં આપણે આપણે સફળ થયા છીએ અને ગુજરાત અને દેશમાં ક્યાંય પણ આ આડકતરી રીતે કે કોઈ પણ રીતે ડ્રગ્સ અથવા તો માનો કે સાયકિયાટ્રીસ્ટની જે દવાઓ છે એને લગતી દવાઓના કારણે પણ કોઈ ડ્રગ્સના અને વ્યસનમાં સપડાય નહીં, આપણું યુવાધન બરબાદ થાય નહીં, આપણું યુવાધન એ ખોટા રસ્તે દોરવાય ન જાય એનું ધ્યાન રાખવા માટે હું એમ જે હેમંત કોશિયાજી છે એને અભિનંદન આપું છું। બિલકુલ ઇલિયાસભાઈ, જે પ્રકારનો આ નિર્ણય લેવામાં આવ્યો છે તેના પરથી એમ કહી શકાય કે આપણું યુવાધન વધુ ને વધુ ડ્રગ્સ અને નશાના રવાડે ચડ્યું છે અને તેને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, શું કહેશો? બિલકુલ સાચી વાત છે। 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે, 9 વર્ષથી સરકાર કેન્દ્રમાં છે અને હર્ષ ભાઈ શ્રી કહે છે કે હોમ મિનિસ્ટરે જે ડ્રગ્સ પકડ્યો એના માટે અભિનંદન આપું છું, તો છેલ્લા 27 વર્ષથી તો સરકાર એમની જ છે, તો આ તો અત્યારે આટલું પકડાયું તો કેટલું બધું તો ગુજરાતની અંદર ને બીજા રાજ્યોમાં ઘૂસી ગયું હશે, આ તો પકડાયું એટલું છે, બાકી કેટલું તો બધું ઘૂસી ગયું હશે। અને જે પ્રકારે બાળકો છે કે જે લોકો છે ડ્રગ્સ લેતા થઈ જાય છે, આદિ થઈ જાય છે અને આની કિંમત જે છે, દાખલા તરીકે એમડીની વાત કરું, એમડીની જે એક મામૂલી જે એક ગ્રામ હોય તો એની કિંમત 2500 રૂપિયાની આસપાસ હોય છે। તો જે બાળકો હોય છે અથવા જે લોકો આના આદિ થઈ ગયા હોય છે, એના હેબિચ્યુએટ થઈ ગયા હોય છે, તો એ લોકો માટે શું હોય છે કે પછી એમની પાસે પૈસા નથી હોતા તો આવી જે ડ્રગ્સ જે છે મેડિસિનની અંદર આવતી હોય, કોરેક્સ હોય કે પછી તમને ખબર હોય કે વ્હાઇટનર જે હોય છે ને એ બી એ લોકો પીએ છે, અને ડ્રગ્સની અંદર જે વેલ્યુમ 2 હોય, વેલ્યુમ 5 હોય, એ રીતની જે ડ્રગ્સની અંદર જે નશાકારક જે દવા હોય છે એ લોકો લેતા હોય છે। તો આનું મૂળ કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની જે ડ્રગ્સ બાબતની જે અંદર જે ગુજરાતની અંદર જે નશાખોરી જે થઈ ગઈ છે ને જેના કારણે લોકો નશાખોર થઈ ગયા છે અને એ પૈસા એ લોકો નથી પહોંચી વળતા એના માટે આ ડ્રગ્સમાં જઈ રહ્યા છે, જેના કારણે સૌથી મોટું નુકસાન શું થઈ રહ્યું છે હું આપને કહું કે આ જે દવાઓ તો આપણે બંધ કરી દીધી બરોબર છે, તમે મારી પાસે એક દાખલો છે યુપીની અંદર ફેબ્રુઆરી 15ની અંદર આ જ રીતે ડ્રગ્સની અંદર એ લોકોએ બેન્ડ કરી દીધું હતું, તો હાઈકોર્ટની અંદર ગયા અને હાઈકોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટે એ જજમેન્ટને ફેરવી તોડ્યું અને એ લોકોની ફેવરમાં જજમેન્ટ આપ્યું છે। તો આની વાત કરું કે જે આ જે ડ્રગ્સ જે લે છે ને જે આને આપણે સાયકોટ્રોપિકની અંદર જે કન્ટેન્ટ્સ આવે છે એ ખાસ કરીને જે સાયકો 50 કે 40-45 વર્ષની ઉંમરના જે લોકો હોય છે, જે લોકોને માનસિક તકલીફ હોય છે અથવા પ્રેશર હોય છે અને જે લોકો ડિપ્રેશનમાં આવે છે, દાખલા તરીકે પોતાના બાળકોને ભણાવ્યા હોય પણ નોકરી ના મળી હોય, લાખો કરોડો રૂપિયાના એડમિશન માટે ખર્ચા કર્યો હોય પણ નોકરી ના મળી હોય, તો એ 45-50 વર્ષની ઉંમરે જે લોકો બિચારા ડિપ્રેશનમાં આવી ગયા હોય છે કે બેરોજગારી છે, મંદી છે, ધંધો રોજગાર નથી, તો એવા લોકો સાયકિયાટ્રિસ્ટ પાસે જાય છે અને સાયકિયાટ્રિસ્ટ જે છે એ આવા મેડિસિન લખીને આપે છે અને આવા મેડિસિન લખીને આપે છે જેના કારણે મેડિકલ જે શોપ ઓનર છે એ એમને દવા આપે છે। બંધ થઈ જવાથી શું થશે કે ફરી પાછા એ લોકોને એ દવા એ ડૉક્ટર પાસે જવું પડશે અને ફરી એ લોકોને પૈસા આપવા પડશે, ફીસ આપવી પડશે અને ફરી એ લોકોએ પ્રિસ્ક્રિપ્શન લખાવીને ફરી આપવું પડશે। અને તમે એમ વિચારો છો કે જેમ ડ્રગ્સ આવી જાય છે સરહદની અંદર, જેમ ડ્રગ્સ આવી જાય છે તો એ રીતે દવા બ્લેકમાં નહીં વેચાય? જો આ દવા બ્લેકમાં વેચાતી હશે, જે નશાખોરી છે એ બારોબાર બ્લેકમાં લેતા થઈ જશે, તો જે ખરેખર જેની જરૂરિયાત છે, જે કેન્સરમાં વપરાય છે, એ બધી દવાઓ વેચા આને બેન કરવાની વાત નથી, એનો ટ્રેક રેકોર્ડ રાખવાની વાત છે, કંટ્રોલ કરવાની વાત છે, તો કંટ્રોલ તો છેલ્લા 5 વર્ષથી જ થાય છે સાહેબ, અને ટ્રેક રેકોર્ડ રાખવાનો છેલ્લા 5 વર્ષથી જ થાય છે પ્રફુલભાઈ, ને ડ્રગ ઇન્સ્પેક્ટર જતા હતા બી ખરા ને એ લોકો ચેક બી કરતા, પહેલા નાર્કોટિકમાં દવાઓ ઓછી હતી, હવે એનઆરએક્સ જે હવે તમે જોશો ને તો દવા ઉપર ઉપરની સાઈડમાં જેમ આરએક્સ લખાઈને આવતું હતું એવી રીતે એનઆરએક્સ લખાઈને આવે છે, એ એનઆરએક્સ એટલે એની અંદર કોઈ પણ વસ્તુનો રેકોર્ડ રાખવો જ પડે એનઆરએક્સમાં, અને એ આજનું નથી, જ્યારથી જે પ્રોડક્ટો નાર્કોટિકમાં આવે છે એની ઉપર એનઆરએક્સ લખાઈને જ આવે છે, તો કેન્દ્ર સરકારનો ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરના કાયદાની અંદર પણ જો સારું છે, પણ આમાં જો પાછલા બારણેથી જો દવાઓ
બ્લેકમાં ના વેચાતી હોય, કેમ કે નશાખોર છે એ તો પૈસા આપીને બી ક્યાંકથી લઈ લેશે, તો જેના કારણે જે છે એ મોંઘી થશે અને જે સામાન્ય જે ખરેખર જે લોકોને જરૂરિયાત છે એ લોકોને જોઈતી હશે તો મોંઘા ભાવે ના મળે. જો મોંઘી ના થાય દવા એ બી કાળજી રાખવાની ખાસી જરૂર છે. જી જશુભાઈ, આ સમગ્ર બાબત કેટલી ગંભીર છે કે કેન્દ્ર કક્ષાએથી તેની ચિંતા કરવાની નોબત આવી છે? બાબત તો ખૂબ ગંભીર છે. એમાં જે રીતે અત્યારે ગુજરાત સિવાય બાકીના સ્ટેટની અંદર જે પરિસ્થિતિથી નિર્માણ છે, લોકો બહારથી આવે છે, રેલવે ઉપર પણ એટલું ચેકિંગ થતું હોય છે, એરપોર્ટ ઉપર પણ એટલું ચેકિંગ થતું હોય છે, ને બહારથી લોકો ગુજરાતના નાના યુવા ધંધ આડા માર્ગે ચાલે છે, પણ ડિપાર્ટમેન્ટ લેવલે, ક્રાઇમ બ્રાન્ચ લેવલે અને અમારું જે ફૂડ એન્ડ ડ્રગ, આખા હિન્દુસ્તાનમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવ જોશો તો ગુજરાત જેટલું પરફેક્ટ કોઈ નહીં. બીજું, ગુજરાતની દવાઓ વિશ્વમાં 70% દવાઓ ગુજરાતમાંથી વેચાય છે, એની ક્વોલિટી જુઓ બધી જ રીતની, પણ જે બહારથી આવે છે અને એની ઉપર કંટ્રોલ કરવા માટે લેબોરેટરી, આજે ઘણા બધા એવા ડ્રગ છે કે જે ગુજરાત પરમિશન નથી આપતું, બીજા બધા ડ્રગ બીજા બધા રાજ્યોમાંથી પરમિશનો આપવામાં આવે છે, અને આ પરિસ્થિતિની અંદર કાયદો કાયદાનું કામ કરે છે, પણ દવાનો જે કેવો વ્યવસાય છે કે જે 100% બિલથી થતો છે અને એનો રેકોર્ડ દરેક લેવલે રાખવો પડશે, અને હવે તો જ્યારે જીએસટીનો કાયદો આવ્યો છે એની અંદર તો ઘણું બધું પકડાઈ જ જાય કે ક્યાંય આમથી આમ ન થઈ શકે, પણ છતાંય જે કરવાવાળો છે એ તો કરે જ છે, પણ દવાના વ્યવસાય સાથે જોડાયેલા ગુજરાતના 32,000 મેમ્બરોને અમે હંમેશા શીખવાડીએ છીએ કે દવાના વ્યવસાય સાથે જ્યારે જોડાયા છો ત્યારે માનવતાની, કોઈ દવા શોખથી નથી ખાતું, અને આવા સંજોગોની અંદર તમે જ્યારે તમારા ત્યાં કોઈ યંગ જનરેશન આવી દવા લેવા આવતું હોય તો આંખો બંધ કરીને 2 મિનિટ માટે એવું વિચારો કે આ કદાચ મારો પુત્ર જ નહીં હોય, અને એમ કરતાં કરતાં આજે લગભગ અમે 95% આમાં સક્સેસ ગયા છીએ, અને 95% લોકો આવી વસ્તુઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નથી વેચતા. સાહેબે જે કીધું, હું એમ કહું કે નાર્કોટિકની 80% દવાઓ ડૉક્ટર જે સાયકોટ્રોપિક સબસ્ટન્સ જે સાયકાટ્રિક ડૉક્ટર છે એના ત્યાંથી જ મેડિકલ સ્ટોર્સમાંથી જ વેચે છે લોકો, અને ખરેખર ડિપાર્ટમેન્ટલે હવે એમની ઉપર વોચ કરવાની જરૂર છે. પહેલાં ભૂતકાળની અંદર જ્યારે દવાની દુકાનો ઓછી હતી ત્યારે શિડ્યુલ એમના કાયદા મુજબ ડોક્ટરો દવા રાખતા હતા. આજે સાહેબ કોઈ હવે એવી જરૂરિયાત નથી કે આજે સોસાયટીના નાકે નાકે થઈ ગયું છે, અને જ્યાં જરૂર નથી એવી કે એવી દવાઓનો ખોટો મિસયુઝ થાય છે. એટલે ડોક્ટરો જે દવા રાખી અને જે વેચે છે એ બી હવે ખરેખર ડિપાર્ટમેન્ટ લેવલે એની ઉપર બંધ કરવું જોઈએ. શિડ્યુલ એમનો કાયદો જ્યારે રાજ્યની અંદર દુકાનો ઓછી હતી ત્યારે આ જરૂરિયાત હતી, પણ ડોક્ટર આજે તપાસ બી કરે, દવા બી આપે, અને એ દવા વેચાણથી કરે છે. કાયદો એવું છે કે દવા ડિસ્પેન્સ કરી શકે, વેચી ના શકે, પણ એવા કેટલાય ડોક્ટરો આજે હું MBBSથી માંડી ઘણા એરિયામાં જોઉં છું, તો ડોક્ટરો આવા ઓઠા નીચે બી આવી દવાઓ ખરીદતા હોય. કારણ કે કેટલીક એવી કંપનીઓ છે PCD બેઝ કે બહારના રાજ્યમાંથી અહીંયા માર્કેટિંગ ઘણા લોકો કરતા હોય છે, અને એનો રેકોર્ડ અમારી જોડે અમારા એસોસિએશનની અંદર જે પણ પ્રોડક્ટ હોય એણે અમારા ત્યાં, અમારું એક કેમિસ્ટ ન્યૂઝ આવે છે, 32,000 કેમિસ્ટના ત્યાં કેટલી દવાઓ ગુજરાતમાં નોંધાઈ એનું અમે રેગ્યુલર દર મહિને એનું મેગેઝિન બહાર પાડતા હોઈએ છીએ. પણ એવી કેટલીક કંપનીઓ છે કે જે બહારથી દવા લઈને બારોબાર વેચતા હોય છે, અને એના માટે ડિપાર્ટમેન્ટલે હજુ પણ થોડું કડક થવાની જરૂર છે. સાયકાટ્રિક ડોક્ટરો ત્યાં તપાસ કરવાની જરૂર છે. જે MBBS અને જે BHMS જે ડોક્ટરો ત્યાંથી વેપાર કરે છે એમના ત્યાં પણ આ તપાસ કરવાની જરૂર છે, જેથી કરી આ યુવાધન આડા રસ્તે ના જાય. વચ્ચે પણ ડીસા ખાતે આપણે દિલ્હીની NCBએ બહુ મોટી રેડ પાડી અને ખૂબ મોટા જથ્થાની અંદર આવી દવાઓ પકડાઈ, જેની અંદર ડોક્ટરો બી હતા અને પેડલરો બી હતા. આ બધી જ વસ્તુઓની અંદર જ્યારે NCB આ કામ કરી રહી છે, નાર્કોટિક ડિપાર્ટમેન્ટ આ કામ કરી રહ્યું છે અને ફૂડ એન્ડ ડ્રગ કામ કરી રહ્યું છે, જસુભાઈ ત્યારે સરકારની, આપે આ બહુ જ ગંભીર અને બહુ જ સારી વાત કરી, પરંતુ આપનું જે એસોસિએશન છે એ સરકાર સમક્ષ કે હેલ્થ ખાતા સમક્ષ આ અંગે રજૂઆત કરે છે? સાહેબ આ બાબતે ડોક્ટરો ડાયરેક્ટ આપે છે? આ બાબતે અમે નવો જે DPCO બની રહ્યો છે એની અંદર અમે ઓલરેડી આ રજૂઆત કરી છે કે શિડ્યુલ એમના ઓઠા નીચે જે કંઈ એન્ટીબાયોટિકનો મિસયુઝ થતો હતો, તમે કોરોનામાં જોયું હશે કેટલો બધી દવાઓનો મિસયુઝ થતો હતો, તો આવા ડોક્ટરો પ્રિસ્ક્રિપ્શન લખે બરાબર છે, પણ દવા એમના ત્યાંથી જે આપે છે કાયદો એમ છે કે ડિસ્પેન્સ કરી શકે, વેચાણ ના કરી શકે. આજે તમે આઈના હોસ્પિટલ જોશો તો આંખના ડોક્ટરો બી બધી દવાઓ ત્યાંથી આપતા થઈ ગયા, ગાયનેક ત્યાં. આજે સાયકાટ્રિક ડોક્ટરો જુઓ તો એમના ત્યાં જ એક નાનો મેડિકલ સ્ટોર છે, એમના સાળા કાકા ભત્રીજાને કરી અને ત્યાંથી આવતા હોય છે. ત્યાં શું ક્વોલિટી હોય છે શું નહીં એ જ જાણતા હોય છે, તો આની ઉપર બી હવે ડિપાર્ટમેન્ટલે ખરેખર કંટ્રોલ કરવાની જરૂર છે. કારણ કે દવા કોઈ શોખથી નથી ખાતું, અને એ શોખથી નથી ખાતું ત્યારે જ આપણે ઈચ્છીએ કે સાચા માણસને સાચી દવા મળે. જી બિલકુલ, ખૂબ સાચી વાત છે પ્રફુલ્લ સર. આ સાથે જ દરિયાકાંઠાથી અવારનવાર MD ડ્રગ્સ સહિત અનેક ડ્રગ્સનો જથ્થો મળી આવે છે, શું કહેશો?
શૈલેષભાઈ જે વાત કરી એની સાથે હું સહમત છું કે છેલ્લા લગભગ 3-1 વર્ષ દરમિયાન બહુ જ મોટા જથ્થામાં કરોડો રૂપિયાના ડ્રગ્સ છે ને એ ગુજરાતના દરિયાકિનારેથી સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી પકડાયા છે. પકડવામાં એમને ચોક્કસપણે સફળતા મળી છે, પરંતુ ક્યારેક એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે માત્ર નાની માછલીઓ પકડાય છે, મોટા મગરમચ્છો છે ત્યાં સુધી પહોંચવું ઘણું બધું અઘરું હોય છે અને પકડાતા પણ નથી, કારણ કે આની પાછળ આંતરરાષ્ટ્રીય માફિયાઓ હોય છે, ડ્રગ્સ માફિયાઓ. અને બીજું, જે એને ડ્રગ્સ અહીંયા આવ્યું તો એને કોને ડિલિવરી આપવાની હતી અને ડિલિવરી લેનાર કોની વ્યક્તિ હતી, એ જે મોટું માથું છે ને ત્યાં સુધી પહોંચી નથી શકાતું, ત્યાં પહોંચવાનું અઘરું છે. પરંતુ ચોક્કસપણે આજે આખી એને જે ઝાલ રચાયેલી છે જેમાં યુવકો યુવતીઓ હવે તો ત્યાં સુધી કે કિશોર અને કિશોરીઓ સગીર વયની વાત છે ત્યાં સુધી જ્યારે આ વસ્તુ પહોંચતી થાય છે ત્યારે ચોક્કસ પ્રમાણે આ આખા નેટવર્કને બહુ જ કડકપણે કાપવાની જરૂર છે. અને જે કેટલાક બદનામ રોડ્સ છે, અમદાવાદમાં 3-4 રોડ્સ છે કે જ્યાં પેલા કોફી બારની અંદર ને પાનના ગલ્લે વેચાય છે, પોલીસે ત્યાં વારંવાર તપાસ કરવાની જરૂર છે. ને યુવકો મોડી રાત સુધી બેસી રહેતા હોય તો ત્યાં પેટ્રોલિંગ વધારવાની જરૂર છે, જેની અત્યારે બહુ જ મોટી ખામી છે, એ પણ સરકારે સુધારવાની જરૂર છે. અને જે NRX ડ્રગ્સની વાત કરી જસુભાઈએ, એ ડાયરેક્ટ જો ડોક્ટરો વેચતા હોય તો ચોક્કસપણે ત્યાં પણ હેલ્થ વિભાગે રેડ કરવી જોઈએ. બિલકુલ શૈલેષભાઈ, યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે, તેને અટકાવવા માટે લોકજાગૃતિના કાર્યક્રમ પણ કરવા જરૂરી છે, શું કહેશો? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શિબિરો પણ કરવામાં આવે છે, વ્યસન મુક્તિના પણ કાર્યક્રમો કરવામાં આવે છે, અને યુવાધન કોઈ પણ પ્રકારે દારૂના નશામાં શૈલેષભાઈ એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ પણ પકડાઈ ગુજરાત માટે પકડાઈ છે, બાબત કહેવાય, બહુ ગંભીર બાબત. પ્રફુલ્લ સર, પ્રફુલ્લ સર, હું સ્વીકારું છું અને અમારી સરકાર પણ સ્વીકારે છે કે જેને જે લાંચન લગાવે હોય લગાવે, પણ અમે ડ્રગ્સ ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠેથી ગુજરાત દ્વારા પંજાબ કે ગુજરાત દ્વારા દિલ્હી કે ગુજરાતને ઉપયોગ કરીને રાજસ્થાનમાં નહીં જવા દઈએ, દેશના એક પણ ખૂણે નહીં જવા દઈએ. ઇલિયાસભાઈનું મારે મેં હમણાં સાંભળતો હતો, મનમાં હસતો હતો, એ ગુજરાતની બહાર ન નીકળ્યા. આ જે કમિટી છે ને ઇલિયાસભાઈ, એ સમગ્ર દેશમાં લાગુ પડે છે, માત્ર ગુજરાતની આમાં વાત નથી. એટલે તમે ગુજરાતમાં ઘોડા, જે ઘોડાની વાત કરી ને, એ જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ને ત્યારે ઘોડા પીવાતા હતા એ મને ખબર છે, અને મેડિકલ સ્ટોરમાં મળતા હતા. તો તમારે તમારે લાજવાને બદલે કાપવું જોઈએ, માત્ર ને માત્ર દૂધમાંથી પૂરા. આમાં રાજનીતિ યશભાઈ, રાજનીતિ ન હોય, આમાં રાજનીતિથી પર રહેવું જોઈએ. યુવાનો જ્યારે ડ્રગ્સના સકંજામાં આવતા હોય, યુવાનો માટેનો આ નિર્ણય કરતા હોય, ત્યારે રાજનીતિ નહીં. વિદેશ કે અહીંયા દુરુપયોગ થતો હોય, આખા દેશ ની વાત હોય, તમે તમે લોકો ફાંસી ચડાવવાનું તો એના માટે રાત્રે 3 વાગે કોર્ટ ખોલાવો.
અરે ભાઈ અમે ફાંસી ચડાવો અફજલ ગુરુ ને ભાઈ જવા દો અમે ફાંસી ચડાવો તમે નથી ચડાવ્યું તમે વાતો કરો છો હા એન્કાઉન્ટર ભી લતીફ નું અમે જ કરાવડાવ્યું છે સંઘર્ષની સરકાર તમે કશું નથી કરતા બધું અમે કરીએ છીએ જવા દો વાતો સાચી સેવા કરવા માટે હંમેશા ડિપાર્ટમેન્ટ અને સરકાર ની સાથે રહેવા તૈયાર છે પણ જે રીતે સીસીટીવી કેમેરા ફરજિયાત કર્યા હતા અને એની અંદર ક્યાંક ને ક્યાંક કાકા જયારે પોલીસ વાળા આવે છે ત્યારે ડીઆરઆઈ લઈ જાય છે મહિનાઓ સુધી અમારું ડીઆરઆઈ આવે નહીં અને કાયદો છે અમારા લગભગ 60-90% લોકો તો ઓલરેડી કોમ્પ્યુટરાઇઝ છે લગભગ 30% લોકોના ત્યાં કોમ્પ્યુટર કેમેરા લાગેલા છે પણ કેમેરા ફરજિયાત ન હોવા જોઈએ કાકા બીજી બધી રીતે માનસિક હેરાન થવાય છે આ ડિપાર્ટમેન્ટ અમે એવું ઈચ્છીએ છીએ કે અમારા ત્યાં યંગ જનરેશન કોઈ પણ આવી દવા લેવા આવે એની ઉપર અમારે હંમેશા અમે કેમિસ્ટોના દર વર્ષે 2-3 એરિયા વાઇઝ વર્કશોપ કરતા આવીએ છીએ ગુજરાતની અંદર આજે 32,000 મેમ્બર છે તો 9 ઝોન ની અંદર અમે અલગ અલગ કરી અને પહેલું જ્ઞાન જ આપીએ છીએ કે દવાના વ્યવસાય સાથે જોડાય છે એવું જોઈએ તો પછી કેમેરાનો શું વાંધો છે કેમેરાનો વાંધો સાહેબ ડિપાર્ટમેન્ટ લેવલે આવે અને પોલીસ વાળા લઈ જાય ડીઆઈઆર એ મહિનાઓ સુધી અમારે ઉઘરાણીઓ કરવી પડે અમે રાખીએ છીએ કેમેરા તો છે જ અમારી પાસે બિલકુલ 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 ક્યાંક ને ક્યાંક બીજી રીતે બીજા ડિપાર્ટમેન્ટ અમને ખોટા હેરાન કરતા હોય શૈલેષભાઈ જસુભાઈ પ્રફુલ સર તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા મુદ્દે ચર્ચા કરી તે બદલ આપનો આભાર થેન્ક યુ દર્શક મિત્રો 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણના દિવસે મંતવ્ય ન્યૂઝ દ્વારા એક મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવવામાં આવશે તમે પણ આ મહાઅભિયાનમાં જોડાઓ અને વૃક્ષો વાવો સીધો સંવાદમાં આજે બસ આટલું જ રજા આપશો નમસ્કાર